ઓઇલ કંપનીએ સબસિડી માટે દેશભરમાંથી કેટલાક શહેરોની પસંદગી કરી છે, જેમાં દીવ શહેરનું નામ પણ ઘોષિત કરવામાં આવ્યું છે. થોડા મહિના અગાઉ કેન્દ્ર સરકારે એલપીજી ગેસના નવ સિલિન્ડર બાદ જે ગ્રાહક વધુ સિલિન્ડર ખરીદશે તેને સબસિડીની જાહેરાત કરી હતી. નવ સિલિન્ડર બાદ ગેસનો બાટલો આશરે 900 રૂપિયા એટલે કે 450 રૂપિયા મોંઘો પડે છે. જો કે સબસિડી માટે દીવની પસંદગી થતા અહીં ગૃહિણીઓનો બોજો હળવો થશે. 1 જૂનથી દીવવાસીઓને ગેસના બાટલા પર રૂપિયા 450ની સબસિડી આપવામાં આવશે. फॉर एग्जाम्पल दे रहा हूँ, अगर 900 रुपये का मार्केट प्राइस है और अभी बाजार में मुझे मालूम 450 या कुछ करीबन 450 के हिसाब से है, तो 450 की सब्सिडी हो गई. तो जिस दिन आप खरीदेंगे, आप 900 रुपया देंगे, लेकिन एक दो दिन में, दो चार दिन में, अब मुझे कुछ दिनों के अंदर आपके पास वो 450 आपके बैंक अकाउंट में आ जाएगा. तो ये हम दीव में शुरू होने वाला है. ये अच्छी चीज़ है क्योंकि जो सब्सिडी है वो उसी को मिलेगी जो लेगा और भारत सरकार के नियमों के मुताबिक होगा. સબસિડી વાળા ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડની જરૂરિયાત પડશે. પ્રશાસકે સૂચના આપી છે કે સબસિડીનો ગેસ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. જેની પાસે આધાર કાર્ડ ન હોય તેણે વહેલી તકે મેળવી લેવા પણ તાકીદ કરાઈ છે. તો 1 જૂન સે જો ભી આપ સિલિન્ડર લેંગે દીવ કા કોઈ નિવાસી દીવ મેં જો રજિસ્ટર્ડ હૈ उनको मार्केट प्राइस देनी पड़ेगी, लेकिन उनको आधार कार्ड अपना अभी रजिस्टर करा लें. इमीडिएटली जाकर अपने जो हमारी जो एक एजेंसी है एलपीजी की, उस पर आधार कार्ड रजिस्टर करवा दें अपना. बैंक में खाता खुला होना चाहिए. દીવ શહેરનો મોટો ભાગ દરિયાઈ છે, આથી અહીં જમીનની માત્રા ઓછી હોવાથી લોકોને રાંધણ ગેસની વધારે જરૂરિયાત રહે છે. ત્યારે સબસિડી વાળા બાટલા મળતા દીવવાસીઓને ચોક્કસ રાહત મળશે એવું લાગી રહ્યું છે. દિલીપ મોરી, વીટીવી, દીવ.